આજે 13મી ઓગસ્ટ સમગ્ર ધર્મસભા સંત પોન્શિયન અને સંત હિપોલિતનો તહેવાર ઉજવે છે. આજે ધર્મસભા 3જી સદીના પ્રારંભના બે સંતોનો તહેવાર ઉજવે છે. 3જી સદી એ સમ્રાટ મેક્સિમસનો સમય હતો કે જ્યાં શુભ સંદેશનો પ્રચાર કરવો ખ્રિસ્તી હોવું એ કાયદાની વિરુદ્ધ હતું. સમ્રાટ મેક્સિમસ ખ્રિસ્તી વિશ્વાસીઓને નફરત કરતા હતા અને તેમની પર જુલમ કરતા હતા. સંત પોન્શિયન વડા ધર્મગુરુ હતા. 21 જુલાઈ 230 થી 28 સપ્ટેમ્બર 235 સુધી ધર્મસભાના પોપ હતા. સમ્રાટ મેક્સિમસના શાસનકાળમાં ખ્રિસ્તીઓના દમન દરમિયાન 235માં સંત પોન્શિયનની ધરપકડ કરવામાં આવી. તેમને સાર્દિનિયામાં દેશ નિકાલ કરવામાં આવ્યો. ત્યાં ક્વારીમાં તેમની પાસે સખત મજૂરી કરાવવામાં આવી. પણ તેઓએ પ્રભુ ઈસુની માફક દુઃખો સહન કરી શહાદતને ધીરજથી સ્વીકારી લીધી. પોન્શિયનને લાકડી વડે માર માર્યો હતો. તેમનું મૃત્યુ 235માં થયું હતું. સંત પોન્શિયન વિશે કહેવામાં આવે છે કે નવા પોપની ચૂંટણી શક્ય બને તે માટે તેમણે રાજીનામું આપ્યું હતું અને આમ કરવા માટેના તેઓ પ્રથમ પોપ હતા. આજના બીજા સંત છે સંત હિપોલિત. સંત હિપોલિત એ રોમન પુરોહિત હતા. 3જી સદીના પ્રારંભમાં થઈ ગયા. તેઓ જ્ઞાની માણસ અને પ્રારંભિક ધર્મસભામાં એક મહત્વના ધર્મવિદ્યાના શાસ્ત્રી હતા. સંત જેરોમ તેમના વિશે લખે છે કે તેઓ ઘણા જ્ઞાની અને પ્રસિદ્ધ પ્રચારક હતા. સંત જેરોમ તેમને પવિત્ર અને વક્તા તરીકે સંબોધતા હતા. તેમણે પવિત્ર શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને રોમમાં તેમને વિશેષ માન આપવામાં આવતું હતું. પવિત્ર શાસ્ત્ર અને પ્રેષિતોની પરંપરા પર તેમણે વિવેચન લખ્યું. તેમણે રોમ ખાતે શુભ સંદેશની ઘોષણા કરી અને ખ્રિસ્તી શ્રદ્ધાનું રક્ષણ કર્યું. આજે આપણે બંને સંતોની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈશ્વરની માફક ધીરજ બલમનસાય અને નમ્રતાનો ગુણ આપણામાં વિકસે અને આ બંને સંતોની શહાદત જોઈને આપણી ભક્તિ વધે અને આપણી ડગી જતી શ્રદ્ધા સ્થિર બને. જય શ્રી આમીન.